गुड मॉर्निंग विद्यार्थी मित्रों, स्वागत है आपनु धोरण छ भाग चार यूनिट नंबर 11 बीज गणित। तो आज आपणे क्वेश्चन नंबर 35 सुधी करी लीधु, 37 थी आगळ जोईए। तो हवे आपणे सरवाळा माटेना क्रमनो गुणधर्म चल वडे दर्शाओ। सामान्य रीते आपणे जोईए छे 3+5 बराबर केटला थाय छे, तो के 8। ધારો કે 5 ને આગળ લઈ લઈએ અને 3 ને પાછળ લઈ લઈએ, તો એનો મતલબ આપણે ક્રમ બદલો હે ને, ક્રમ બદલો તો પણ એની કિંમત ના બદલી, બંનેમાં જવાબ તો 8 જ આવ્યો હે ને। તો આમ સરવાળા માટે ક્રમનો ગુણધર્મ આપણે દર્શાવવો હોય ચલની મદદથી, તો a+b બરાબર b+c દર્શાવી શકાય। ઓકે, આ રીતના દર્શાવી શકાય। ગુણાકાર માટે પણ ક્રમનો નિયમ ફોલો થાય છે, 7 13 21 અને 3 7 પણ 21 થાય હે ને, તો બંનેમાં શું આવે, તો આ રીતના ગુણધર્મ ગુણાકારમાં પણ ફોલો થાય છે। તો 37 38 જોઈએ શું, 35 × 75 અને 75 × 35 સરખું છે, હા સાચું, કેમ, આ તો ક્રમનો ગુણધર્મ છે। ગુણાકાર માટે ક્રમનો ગુણધર્મ ચલ વડે દર્શાવો, તો a × b અને b × a, બી નો જવાબ તો તમને શું મળશે, સેમ, એટલે વચ્ચે કેની નિશાની બરાબર નહીં। ક્વેશ્ચન નંબર 40 જો નિયમિત ષટકોણની બાજુની લંબાઈ x હોય તો તેની પરિમિતિ કેટલી થાય। ધારો કે નિયમિત ષટકોણ છે 1 2 3 4 5 6, 6 બાજુ છે, 1 × x તો 6x થઈ જશે, આમ 6x થઈ ગઈ, ઓપ્શન બી। હવે 25 × 7+5, તો 25નો 7 સાથે ગુણાકાર, તો હવે કોણ બાકી રહ્યું, +25 × 5, તો ખાલી જગ્યામાં શું આવશે, 25 × 5। એનો મતલબ હવે અહીંયા આ શું છે, જૂથનો છે, આ કયો ગુણધર્મ છે, જૂથનો ગુણધર્મ। ઓકે, જૂથનો ગુણધર્મમાં શું હોય, તો 1નો આની જોડે અને આનો આની જોડે જૂથ બનાવવાના, જૂથનો મતલબ ગ્રુપ, ઠીક છે, જૂથ એટલે ગ્રુપ, એટલે કોઈની જોડી બનાવવાની। તો એ ને બી ની a × b પ્લસ a × c, તો આ બંનેની ગ્રુપ બની ગયો અથવા તો જૂથ બની ગયું, આ રીતના કરી શકાય। આગળ ક્વેશ્ચન નંબર 43, ચોરસની લંબાઈને l વડે દર્શાવવામાં આવે। ધારો કે અહીંયા એક ચોરસ છે એલ 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 અને એલ, કારણ કે બધી બાજુ સરખી હોય, અને એબીસીડી નામ આપીએ a b c અને d, તો ઉપયોગ કરી પરિમિતિ દર્શાવો। અહીંયા ચતુષ્કોણ ABCD ની પરિમિતિ બરાબર કેટલી છે, તો AB+BC+CD+DA। હવે આપણે જાણીએ છીએ બધાને મૂલ્ય કેટલું છે, L+L+L+L, 4 વાર L, ઠીક છે, તો 4L થઈ ગયું। તો આમ પરિમિતિ ચોરસની L વડે કઈ રીતના દર્શાવાય, 4 × L, ઠીક છે। હવે સરવાળા માટે જૂથનો ગુણધર્મ ચલની મદદથી દર્શાવો, 3 ચલની મદદથી દર્શાવીએ સરવાળા માટે, તો a+b+c, આમ કૌંસ કર્યો, હવે આ કૌંસમાં એકવાર a બહાર રાખ્યો હતો, તો હવે આપણે એને બદલાવી નાખીએ અને એકવાર આ બેનો ગ્રુપ બનાવીએ, a+b અને c બહાર રાખીએ, ઠીક છે, આ રીતના પણ કરી શકાય। તો આ પણ કયો ગુણધર્મ છે, તો કે સરવાળા માટેનો જૂથનો ગુણધર્મ છે। ઓકે, ક્વેશ્ચન નંબર હવે 45 જોઈએ, અહીંયા આવીએ, તો કે x ના 5 ગણામાં અભિવ્યક્તિ શું છે, તો કે આપણને જે શબ્દોમાં આપેલું છે એને ગાણિતીય રીતે દર્શાવો, x ના 5 ગણા તો 5x ગણામાં 5 ઉમેરતા +5, તો આવ્યું કે છે, હા ઓપ્શન એ, 5x+5, ઠીક છે, ઓપ્શન એ,
બીજો ક્વેશ્ચન, એક્સમાં છ ઉમેરી ત્રણ વડે ભાગતા, તેની એક્સમાં છ ઉમેરો તો કે એક્સ પ્લસ છ ઉમેર્યા, હવે ત્રણ વડે ભાગો, ભાગો ત્રણ વડે. ઓકે, આવું કે ક્વેશ્ચન છે તો જોઈએ. હા, ઓપ્શન એ, ઓપ્શન એ. હવે છે 47મું, એક્સ પ્લસ પાંચ માત્ર આંકડાકીય અભિવ્યક્તિ છે, સાચું કે ખોટું? તો કે ખોટું, ખાલી આંકડાકીય અભિવ્યક્તિ નથી, આ ગણતીય અભિવ્યક્તિ છે, હે ને? ખોટું. કોઈ પણ બે આંકડાકીય અભિવ્યક્તિ લખો, તો આપણે જે લખવું હોય તો એ, ધારો કે આપણે અહીંયા ચલ છે જો એક્સ, એટલે આંકડાકીય અભિવ્યક્તિ ના કહી શકાય, ચલ હોય છે, હે ને? ફક્ત આંકડા જોવો જોઈએ. તો 15 - 5, 5 કૌંસમાં 15 - 5, આટલું જ છે. બીજું કોઈ લઈ લઈએ, આપણે આમાં બહુ બધી ગણતરી ગણતરીય લઈ શકાય, 4 + 3 થઈ ગયો. તો આ ગણતરીય અભિવ્યક્તિ છે, જે આંકડાકીય અભિવ્યક્તિ છે, જેમાં ફક્ત આંકડાઓ હોય એ રીતનું છે, રાઈટ? આમ આજે આપણે અહીંયા કેટલા ક્વેશ્ચન કમ્પ્લીટ કર્યા? તો કે 48 સુધી ક્વેશ્ચનો કમ્પ્લીટ કર્યા. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.